નમસ્કાર, હું રિંકુ રાવલ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં રાજસ્થાનને જોડતી તમામ 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દીવ ખાતે 31st 2021 તેમજ નવા વર્ષ 2022ને લઈ સ્થાનિકો અને પર્યટકોમાં ઉત્સાહ. જામનગરના ધ્રોલમાં ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં સાંસદ સી આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ. જ્યારે પણ દેશ પર મુશ્કેલીઓ આવી ત્યારે ક્ષત્રિય સમાજે પોતાનું બલિદાન આપીને પણ દેશની રક્ષા કરી. સાંસદ સી આર પાટીલ. વલસાડ સિટી પોલીસનો સપાટો. બંગલામાં ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીમાં પોલીસે પાડ્યો રંગમાં ભંગ. 8 વેપારી ઝડપાયા. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલા કપડા ઉપરનો જીએસટી દરને નહીં લાગુ કરવાનો નિર્ણયને જેતપુર ડાઇવિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા વધાવવામાં આવ્યો હતો. કેશોદમાં ખેડૂતે 3 વીઘામાં 2 જાતના સૂર્યમુખીનું કર્યું વાવેતર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. જીએસટીને હું ટેક્સ નહીં પણ સરકારની દાદાગીરી અને નગ્નતા કહું છું. જગદીશ ઠાકોર. પહાડ ઘસી પડવાથી 10 વાહનો દબાયા, એકનું મોત, 10-20 લોકો દબાવવાની આશંકા. ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં ફ્લોરોનાનો પહેલો કેસ મળ્યો. વન ડે સિરીઝ માટે રાહુલ બન્યો કેપ્ટન, બોલર બન્યો વાઇસ કેપ્ટન. આવતા મહિને પીક પર હશે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ, કાનપુર આઈઆઈટી પ્રોફેસરનો દાવો. એક એવો સ્ટોક છે જેમાં 12 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકનારને આજે મળે છે 3.37 કરોડ. વિદ્યાર્થીઓની સાથે જ રાજ્યની બાકી રહેલા 90 લાખ લોકોનું વેક્સિન. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો જેડ એસ ટીવી.